Hello, good morning and welcome to Live Class, my dear student. How are you all? કેમ છો બધા? ઓકે, આજે આપણે ચર્ચા કરવાની છે આપણે શેની. તો તમને ખબર હશે કે લાસ્ટ ટાઈમ આપણે શું જોયું, તો લાસ્ટ ટાઈમ તમને ખ્યાલ હશે કે આપણે એક્સરસાઇઝમાં એક્સરસાઇઝ નંબર 2 જોઈએ. એમાં શું કરવાનું હતું? કોઈ પણ એક વાક્ય હતું બરાબર. અત્યારે આપણે હાલમાં શેના વિશે ભણી રહ્યા છીએ? ટેન્સ વિશે. તો એવું એક વાક્ય હતું કે જેને એક વાક્ય હતું બરાબર, જેને આપણે 12 કાળની અંદર 12 અલગ અલગ કાળની અંદર ફેરવવાના હતા બરાબર. એ વસ્તુ આપણે શીખ્યા. ઓકે, હવે આપણે તેનાથી આગળ જવાનું છે. કારણ કે હવે લગભગ તમે એક વાક્ય એને 12 અલગ અલગ કાળમાં ફેરવવા એ આપણે શીખ્યા હતા, અને એનાથી લગભગ તમને ખબર પડી ગઈ હશે હોમવર્કમાં પણ આપી તમે. ઓકે, કે તમારે ફેરવવાના છે, અને કોઈ ડિફિકલ્ટીસ થાય તો તમારે ગૂગલ મીટના માધ્યમ દ્વારા કંઈ પણ ના સમજાતું હોય તો તમે પૂછી શકો છો, નો ડાઉટ. ઓકે, બટ હોમવર્ક ઇઝ કમ્પલસરી, પણ હોમવર્ક તો આપણે કરવાનું જ છે. હવે 12 કાળમાં તમે ફેરવ્યા હશે અલગ અલગ રીતે વાક્યો, તો તમને આવડી જ ગયા હશે. બધા કાળનું નોલેજ તમને આવી જ ગયું હશે કે ભાઈ આ કાળમાં ફેરવવું જોઈએ તો આ રીતે લખાય. એ બારે તમને જેટલા પણ કાળ છે એ તમને આવડી ગયા છે એવું માનીને ચાલુ બરાબર. ખ્યાલ આવી ગયો? અને એકદમ ઇઝી પણ છે. તમે એનું જે સ્ટ્રક્ચર છે ને બધું જે મેં તમને તૈયાર કરવા આપ્યું બસ એ તમે લખી નાખ્યું હોય બરાબર. અહીંયા જે કરાવવામાં આવે છે, જેટલું કહેવામાં આવ્યું છે એટલું તમે પરફેક્ટલી જો ડન કર્યું હશે, કમ્પ્લીટ કરી નાખ્યું હશે, તો ઓબ્વિયસલી તમને વસ્તુ આવડી જ ગઈ હશે બરાબર. જો તમે કશું કર્યું નહીં હોય, ખાલી લેક્ચર જોયા, જોવા ખાતર જોયા છે અને કોઈ પ્રયત્ન નહીં કર્યો હોય ને, તો ઓબ્વિયસલી તમને નહીં જાણો બરાબર. એટલે કે જેટલું લેક્ચરની અંદર કહેવામાં આવે છે એટલું તમારે કમ્પલસરી તમારે ફોલો કરવાનું છે. ઓકે, તો અને તો જ તમને આવડશે. આ વસ્તુ છે સેમની, બટ યુ હેવ ટુ ગો વિથ પ્રેક્ટિસ. તમારે પ્રેક્ટિસ સાથે જવાનું છે, એની સાથે આગળ વધવાનું છે. ઓકે, યુ હેવ ટુ પ્રોસીડ વિથ પ્રેક્ટિસ, એની સાથે તમે આગળ વધી શકો. તો હવે તમારા માટે એકદમ અઘરામાં અઘરી અને આમ જોવા જઈએ તો ઇઝીમાં ઇઝી. કઈ રીતે અઘરામાં અઘરી? એટલે કે અત્યાર સુધી આપણે આ એક્સરસાઇઝ નંબર 3 અહીંયા ભણાવવાની વાત કરી. હવે આ લેક્ચર તમે ધ્યાનમાં જોશો એટલે એક્સરસાઇઝ નંબર 3 છે તે તમારા માટે ઇઝીમાં ઇઝી છે. શું છે? પોઈન્ટ આઉટ ધ ટેન્સ ઓફ વર્બ ઇન ઈચ ઓફ ફોલોઈંગ સેન્ટેન્સીસ. એટલે તમારે શું કરવાનું છે કે સેન્ટેન્સ છે એ સેન્ટેન્સ કયા કાળનું છે એ તમારે પોઈન્ટ આઉટ કરવાનું છે. પોઈન્ટ આઉટ ધ ટેન્સ ઓફ વર્બ ઇન ઈચ ઓફ ફોલોઈંગ સેન્ટેન્સીસ. ઓકે, ખ્યાલ આવ્યો? સારું, તો તમે એ વાક્ય વાંચો તો તમને કંઈક દેખાશે. એ આખું વાક્ય વાંચો છો ને તો જે સ્ટ્રક્ચર છે, જે સૂત્ર મેં લખાયું છે તમને ખ્યાલ હોય તો બરાબર, સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ એવું કંઈક લખાયું હતું ને. ઓકે, ઓબ્જેક્ટ અધર વર્ડ્સ એવું કંઈક લખાયું હશે, તો એ વસ્તુ તમને કઈ રીતે જોવા મળશે? એકદમ અલગ ફોન્ટમાં જોવા મળશે. કેવા ફોન્ટમાં જોવા મળશે? એકદમ અલગ ફોન્ટમાં જોવા મળશે, જે બીજું બધું નોર્મલ ફોન્ટમાં લખેલું છે. પરંતુ જે સ્ટ્રક્ચર થકી અથવા તો જે વર્બ થકી આ કાળ ઓળખાય એટલા શબ્દો જે છે એ તમને એકદમ ઇટાલિક ફોન્ટમાં જોવા મળશે, થોડા ત્રાંસા અને પાતળા જોવા મળશે બરાબર. થોડા ત્રાંસા અને પાતળા જોવા મળશે, એ શબ્દ આખા અલગ જ પડશે. તમે જોઈ લો. તો આપણે પહેલા વાક્યથી શરૂઆત કરીશું. જોઈએ આપણે શું લખ્યું છે. અ ડોગ વોઝ ક્રોસિંગ અ સ્ટ્રીટ. અ ડોગ વોઝ ક્રોસિંગ. શું ક્રોસ કરે છે? અ સ્ટ્રીટ એટલે કે ઝરણું. અ સ્ટ્રીટ બરાબર. તો જો વોઝ ક્રોસિંગ આ શબ્દ છે ને એ ત્રાંસો આપેલો છે, એકદમ અલગ સ્ટાઇલમાં આપેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આને ઓળખવાનું કઈ રીતે? કઈ રીતે ઓળખવાનું બરાબર? બે મિનિટનું કામ છે. તો શું કરીશું? પહેલાં આપણે આમથી ને બરાબર આપણે આમથી જઈશું
ડાબેથી જમણે નહીં પણ આપણે જમણેથી ડાબે તરફ જઈશું. તો જો મને કઈ રીતે ખબર પડે કે કયા કાળમાં વાક્ય છે તો એકદમ તમારા માટે સિમ્પલ રીત લઈને આવ્યો છું. તો જોઈ લો આ સિમ્પલ રીત. તો આની અંદર તમે જોશો કે પહેલાં જો શું લખ્યું છે આઈએનજી લખ્યું છે. શું છે આઈએનજી? આઈએનજીથી મને ખબર પડે કે ભાઈ આ ચાલુ કાળ છે, કારણ કે જેટલા પણ ચાલુ કાળ છે એની પાછળ આઈએનજી છે. બરાબર, ખબર પડી કે ચાલુ કાળ છે. અહીંયા આગળ વોઝ છે. વોઝ કયા કાળમાં આવે? તો ભૂતકાળમાં આવે. તો અહીંયા આગળ હું શું લખીશ? ભૂતકાળ. હવે આને ભેગું કરું તો શું થઈ જશે? ચાલુ ભૂતકાળ. તો સેમ છે, ચાલુ ભૂતકાળનું આ વાક્ય છે. તો શું લખાશે આને? કન્ટિન્યુઅસ પાસ્ટ. શું આવશે? કન્ટિન્યુઅસ પાસ્ટ આવશે. ઓકે, હવે નંબર બે, મધુ હેવ બી વેઇટિંગ ફોર યુ. તો આપણે લખીએ મધુ હેવ બી વેઇટિંગ ફોર યુ ફોર ટુ અવર્સ. બરાબર, આ રીતનું વાક્ય છે. તો અહીંયા જો આપણે કઈ રીતે જઈશું? અહીંથી આમ થઈ આમ થઈ પછી આમથી આમ જઈશું. બરાબર, આમથી આપણે અહીંયાથી શરૂઆત કરીશું. પાછળથી જમણીથી ડાબી વાર આઈએનજી છે એટલે કે ચાલુ કાળ. પછી અહીંયા આગળ શું લખ્યું છે? બીન. શું લખ્યું છે? બીન. તો બીન શેમાં આવે? તો બીન બીન શેમાં આવે? કે ભાઈ કોઈ પૂર્ણ કાળ હોય તો જ આવે. કેમ? તો આપણે ઈઝીમાં આ એટલે કે આમ જોવા જઈએ તો ટુબી ટુબીનું વોચવર થાય અને વોચવરનું શું થઈ જાય? બીન થઈ જાય. બરાબર, આ બી વન બી ટુ બી થ્રી. ઓકે, તો આપણને ખબર છે કે બી થ્રી શેમાં લાગે છે? તો બી થ્રી એ પૂર્ણ કાળમાં જ આવે. કયા કાળમાં આવે? તો ભાઈ પૂર્ણ કાળમાં જ આવે. ખ્યાલ આવી ગયો? બી થ્રી શેમાં આવે? તો પૂર્ણ કાળમાં. તો ટુ બી એટલે ઈઝીમાં એનું શું થાય? બી ટુ વોચવર થાય અને વોચવરનું શું થાય? બી થ્રી બીન થાય. તો બીન ઉપરથી ખબર પડી જાય કે બીન એ કયું ફોર્મ છે? તો બીન એ વર્બનું થર્ડ ફોર્મ કહેવાય. બીન બીન એ શું કહેવાય? બીન એ ક્રિયાપદનું ત્રીજા નંબરનું રૂપ કહેવાય, વર્બનું થર્ડ ફોર્મ કહેવાય. ઓકે, તો અહીં આગળ વર્બનું થર્ડ ફોર્મ છે એટલે આપણે શું કહી શકીએ? તો ભાઈ આ કાળ કેવો છે? તો આ કાળ પૂર્ણ છે, કારણ કે અહીં આગળ વર્બનું કયું ફોર્મ છે? થર્ડ ફોર્મ છે. અહીં આગળ પછી બીજું જોઈએ હેડ. હેડ છે એટલે કયો કાળ કહેવાય છે? તો ભૂતકાળ કહેવાય છે. તો અહીં આગળ તમે જુઓ તો આખે આખું મને જવાબ મળી ગયો. બરાબર, શું છે? તો ચાલુ પૂર્ણ ભૂતકાળ છે. ખબર પડી ગઈ? ચાલુ પૂર્ણ ભૂતકાળ. કેટલું ઈઝી છે વિદ્યાર્થી મિત્રો. બરાબર, આઈએનજી થી ખબર પડી ગઈ ચાલુ છે, બીન છે બીનથી ખબર પડી જાય કે ભાઈ આ કાળ કયો છે? પૂર્ણ છે. અને હેડ છે, હેડ છે માં આવે કે ભાઈ ભૂતકાળમાં આવે. તો અહીંયા લખી દીધું ભૂતકાળ. 106 પર ચાલુ પૂર્ણ ભૂતકાળ. આવડી જાય? મજા આવે છે ને? બસ, તો આપણે ચલો ત્રીજું વાક્ય લખીએ. નંબર 3, મિશા થ્રુ ધ બોલ ટુ મી. આ વાક્ય છે, મિશા થ્રુ ધ બોલ. એ કામ કરી આપણે આનો આન્સર લખવાનો તો ભૂલી જાય. બરોબર, અને આપણે ઇંગ્લિશમાં બધા આન્સર તો આપણે લખવો જ પડશે. તો આપણે આનો આન્સર લખી નાખીએ. તો શું લખીશું? કન્ટિન્યુ પરફેક્ટ, કન્ટિન્યુ પરફેક્ટ પાસ્ટ એટલે કે ચાલુ પૂર્ણ ભૂતકાળ. કન્ટિન્યુ પરફેક્ટ પાસ્ટ. ઓકે, ડન. તો ચલો આપણે જઈએ નંબર 3. આપણો નંબર 3 શું છે? મિશા થ્રુ ધ બોલ ટુ મી. મિશા થ્રુ ધ બોલ ટુ મી. તો અહીંયા જોઈએ વિદ્યાર્થી મિત્રો, કઈ રીતે ખબર પડે કયો કાળ છે? તો આ બાજુથી જઈએ તો કશું છે ના નથી, ખાલી આપણે ક્રિયાપદ સિવાય કશું છે નહીં. ઓકે, નથી. તો જોઈએ ક્રિયાપદ કયું રૂપ છે.
ત્રિયુ તો ખબર પડી જાય કે ત્રિયુ ભૂતકાળનું રૂપ છે તો જો અહીંયા આઈએનજી છે નથી એવ છે નથી હેડ છે નથી બરાબર ખાલી શું છે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે કયો કહેવાય આના પરથી ત્રિયુ પરથી શું ખબર પડે કે ભાઈ ભૂતકાળ છે કારણ કે બીજું કંઈ આપ્યું નથી તો કેવો ભૂતકાળ કહેવાય ભૂતકાળની આજુબાજુમાં કશું લાગ્યું નથી ભૂતકાળની આગળ કે પાછળ કશું લાગ્યું ના હોય એટલે આને કયા ભૂતકાળ કહેવાય એકલો ભૂતકાળ ના કહેવાય આપણે શું લખીએ છીએ સાદો ભૂતકાળ કહેવાય બરાબર તો આને સિમ્પલ પાસ્ટ અથવા તો પાસ્ટ સિમ્પલ કહેવાય પાસ્ટ સિમ્પલ એને શું કહીશું આપણે પાસ્ટ સિમ્પલ અથવા તો સિમ્પલ પાસ્ટ કહેવાય ભૂતકાળ છે એટલે એના માટે પાસ્ટ લખી દીધું અને કેવો કાળ છે તો ભાઈ ચાલુ નથી પૂર્ણ નથી કે એ છે કેવો છે એકદમ સાદો છે બરાબર બીજું કશું છે નહીં તો અહીંયા આગળ શું લખી દીધું પાસ્ટ સિમ્પલ ક્લિયર હવે જોઈએ આગળ નંબર 4 હવે આપણે આ બાજુ લખવાનું સ્ટાર્ટ કરી દઈએ ચલો હવે નંબર 4 પરથી તમે ગેસિંગ કરી દો કે કયો કાળ છે બરાબર કયો કાળ છે ગેસિંગ કરી બધાએ ચલો જોઈ લઈએ વી સી ઓન અવર ડેન બેન્ચીસ ઇન ધ ક્લાસ વી સી on our benches in the class. એકદમ સિમ્પલ છે કઈ રીતે અહીંયાથી જોઈશું છે કશું ના નથી અહીંયા અહીંયા પછી ડાયરેક્ટ ક્રિયાપદ ઉપર પહોંચી જવાનું જેમ આપણે ભૂતકાળમાં ક્રિયાપદ ઉપર પહોંચી ગયા હતા છેલ્લે પરિણામો પરિણામ તો છેલ્લે ક્રિયાપદ ઉપર પહોંચી જવાનું ક્રિયાપદ શું છે આપણું સીપ બરાબર હવે જો આ સીપ લખેલું છે તો કયું છે આ ક્રિયાપદ નું મૂળ રૂપ જ છે ને બરાબર ભૂતકાળ પદ તો શું લખ્યું હોત સેટ લખેલું હોત પણ અહીંયા શું છે ક્રિયાપદ નું મૂળ રૂપ છે એટલે કયો કાળ કહેવાય ભાઈ કયો કહેવાય પ્રેઝન્ટ એટલે કે વર્તમાન કાળ કહેવાય કયો કાળ કહેવાય છે વર્તમાન કાળ એટલે આપણે પ્રેઝન્ટ સિમ્પલ લખી નાખીએ બરાબર પ્રેઝન્ટ સિમ્પલ ક્લિયર થઈ ગયું અહીંયા આગળ શું છે અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ છે બીજું કશું છે નહીં ઓકે ઓરિજિનલ જેને કહીએ જે મૂળ રૂપ છે એ જ છે ક્રિયાપદનું ફર્સ્ટ નંબરનું રૂપ છે બરાબર એટલા માટે અહીંયા આગળ કયો કહેવાય પ્રેઝન્ટ સિમ્પલ કારણ કે સાદા વર્તમાન કાળમાં ક્રિયાપદનું કયું રૂપ વપરાય જો જેટલા પણ કાળ છે ને એમાં ક્રિયાપદનું ફર્સ્ટ ફોર્મ એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ કયા કાળમાં હોય છે તો એ ઓબ્વિયસલી પ્રેઝન્ટ એટલે કે સાદા વર્તમાન કાળમાં હોય છે જો સાદો ભવિષ્યકાળ હોય તો એમાં પણ ક્રિયાપદનું મૂળ રૂપ હોય છે પણ શેર કે વીર હોય જો સાદો ભવિષ્યકાળ હોય તો આની આગળ શેર કે વીર હોય પણ એવું નથી તો કયો કાળ જો પ્રેઝન્ટ સિમ્પલ એટલે કે સાદો વર્તમાન કાળ ટૂંકમાં તમને કોઈ કાળ ના દેખાય એ કયો કાળ હોય સાદો વર્તમાન કાળ હોય નેક્સ્ટ they have been quarreling હવે જો they have been quarreling ઓકે લખી નાખે ચલો they have been quarreling they have been quarreling since morning જો એ રવિન ક્વારલી સિન્સ મોર્નિંગ તો હવે કઈ રીતે જઈશું આપણે જમણી બાજુથી ડાબી તરફ જઈશું તો અહીં આગળ જોઈએ આઈએનજી છે તો ભાઈ ચાલુ કાળ પછી આગળ જાઓ બી છે તો પૂર્ણ કાળ હેવ છે તો હેવ હેઝ શેમાં આવે છે તો હેવ હેઝ વર્તમાન કાળમાં આવે શેમાં આવે છે વર્તમાન કાળમાં તો અહીંયા આગળ લખી દો વર્તમાન કાળ તો શું થયું ચાલુ પૂર્ણ વર્તમાન એટલે એને શું કહીશું કન્ટિન્યુ પરફેક્ટ
प्रेजेंट मतलब आपसे कंटिन्यू परफेक्ट प्रेजेंट ओके क्लियर अगर पढ़ी गई कंटिन्यू परफेक्ट प्रेजेंट अबे नंबर सिक्स मार अबे काम करे नंबर सिक्स आप लोग पहली बात करेंगे रुचि एस परगोटा नंबर सिक्स रुचि एस रुचि एस परगोटा forgotten the to bring her book to bring her book which he has forgotten to bring her book okay khabar padi gayi ave ana mate tamare shu learn karvu pade che to lagbhag aapne chella aavi gaya che badha kaliyas conjugation verb che e tamne aavadta hoy to vidyarthi mitro aa fatafat aavde ne tamne e vakte thudu e vakte tamare कंजुगेशन वर्ब तुम्हारे तैयार करवा पड़े ओके कारण के जे जे पायो है छे विद्यार्थी को पेलू पगत तो चढ़वो पड़े ओके नहीं याद हो ये कई के खबर पड़े तो यहां से फॉरगॉटन लग गए तो फॉरगॉटन ऐसे में आवे तो फॉरगॉटन એટલે કે ક્રિયાપદ નું કયું રૂપ છે વી વન છે વી ટુ છે કે વી થ્રી છે બરાબર અહીં આગળ આમ કે આમ આયા ફરત આપણે क्रियापद ने पकड़ी छु तो फॉरगॉटन सु छे तो फॉरगेट फॉरगॉट और फॉरगॉटन फॉरगेट फॉरगॉट और फॉरगॉटन એટલે કે ક્રિયાપદ નું કયું રૂપ છે ત્રીજા નંબર નું ફોરગોટન એ કયું રૂપ છે ક્રિયાપદ નું ત્રીજા નંબર નું ત્રીજા નંબર નું રૂપ કયા કાળ માં આવે છે તો ખબર છે ત્રીજા નંબર નું રૂપ પૂર્ણ કાળ માં જ આવે છે અહીં આગળ આપણે લખ્યું પરફેક્ટ તો વી થ્રી એટલે કે ક્રિયાપદ નું થર્ડ ફોર્મ કયા કાળ માં આવે તો હંમેશા પૂર્ણ કાળમાં જ આવે તો અહીં આગળ આપણે લખીશું પૂર્ણ બરાબર અને હેવ હેઝ સેમા આવે છે વર્તમાન કાળમાં તો અહીંયા આપણે લખીશું પૂર્ણ વર્તમાન કાળ હવે કો કે ના કો ચાલ હવે આને શું કરીશું આપણે ઇંગ્લિશમાં લખી દઈશું પૂર્ણ એને કહેવાય પરફેક્ટ અને વર્તમાન ને प्रेजेंट परफेक्ट प्रेजेंट ओके डन थी चलो अब नंबर 7 नंबर 7 वी शैल बी लिविंग इन आवर न्यू हाउस वी शैल बी लिविंग इन आवर न्यू हाउस पर जे आवडी जसे बे मिनिट ની અંદર તો જો અહીંયા શું લખ્યું છે અહીંયા આઈએનજી છે આઈએનજી જે લખે ચાલુ કાળ છે અને આગળ જોઈએ બી બરાબર પછી આગળ જોઈએ તો શેર લખેલું છે ઓકે તો શેરવિલ કયા કાળમાં આવે તો વિદ્યાર્થી મિત્રો શેરવિલ આવે ભવિષ્ય કાળમાં ઓકે તો અહીંયા આગળ લખી નાખો ચાલુ ભવિષ્ય ખબર પડી ગઈ તો શું આવશે આમ આન્સર તો ચાલુ એના માટે આપણે લખીશું કન્ટિન્યુ भविष्य काल में जो लिखी शू शू लिखा है बोलो बोलो यस फ्यूचर यहां लिखी शू फ्यूचर कंटिन्यू फ्यूचर बराबर छे ना एकदम इजी बनाई दी ना पर तो चलो अब नंबर 8 जो बाहर जे 8 सुधी कराओ तो बीजा तुम्हारे जाते लिखवा पड़जो प्रैक्टिस तो करनी पड़से बराबर तो ये ना समझाए तो हूं छू चिंता करवानी जरूर नहीं गूगल मीट ना माध्यम द्वारा तुम पूछी सको जे ओके डन ने यस तो नंबर 8 आई शैल हैव कंप्लीटेड आई शैल हैव कंप्लीटेड आई शैल हैव कंप्लीटेड माय होमवर्क बाय 8 पीएम
તો જોઈ લઈએ આપણે. તો શું લખ્યું છે, આઈ શેલ હેવ કમ્પ્લીટેડ માય હોમવર્ક બાય 8 પીએમ. અહીંયા આગળ જોઈએ તો પહેલા આમાં સ્ટ્રક્ચરથી આ કારણમાં છે ને કે જે તમને સ્ટ્રક્ચર જે ઓળખા છે ઓકે. તો જોઈએ અહીંયા આગળ શું લખ્યું છે, અહીંયા શું છે કમ્પ્લીટેડ લખ્યું છે. કમ્પ્લીટેડ લખ્યું છે, હવે કમ્પ્લીટેડ લખ્યું છે તો પહેલાં આપણને લાગે કે કોઈ ભૂતકાળ છે બરાબર, પણ આગળ જોવા કમ્પ્લીટેડ લખ્યું છે પણ આગળ કઈ છે, આ છે કમ્પ્લીટેડની આગળ હેવ લખેલું છે. કમ્પ્લીટેડની આગળ હેવ લખેલું છે તો આ બરાબર ભૂતકાળ હોય નહીં, બરાબર સાદો ભૂતકાળ હોય નહીં. જોવાનું જો કશું ના લખ્યું હોય ને અને ખાલી એકલું ભૂતકાળનું રૂપ લખ્યું હોય, હેવ હેવ એવું કશું ના લખેલું હોય બરોબર, ને ખાલી ભૂતકાળનું રૂપ લખ્યું હોય તો અને તો જ સાદો ભૂતકાળ હોય, બાકી હોય નહીં. પણ અહીંયા આગળ તો કમ્પ્લીટેડની આગળ આપણને હેવ આપેલું છે, હવે અહીંયા આગળ શેનું છે આ કમ્પ્લીટ કમ્પ્લીટેડ કમ્પ્લીટેડ, એટલે કે આ વર્બનું કયું ફોર્મ છે, થર્ડ ફોર્મ છે. અહીં આગળ શું આવશે, પરફેક્ટ બરાબર પૂર્ણકાળ છે, એટલું મને ખબર પડી ગઈ. અહીંયા હેવ અને એની જોડે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે એટલે એટલી ખબર પડી જાય. યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો, હેવની જોડે ગમે ત્યારે યાદ રાખવાનું કે હેવની જોડે અથવા તો હેડની જોડે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ હોય બરાબર તો તમારે શું સમજવાનું, આ કાળ કયો છે તો પૂર્ણકાળ છે, પરફેક્ટ છે એટલે કે પૂર્ણકાળ છે. અને અહીંયા આગળ આપણે જોઈએ પૂર્ણકાળ છે ખબર પડી ગઈ બરાબર, હેવ છે અને કમ્પ્લીટેડ છે એટલે પૂર્ણકાળ છે આપણને ખબર પડી ગઈ. અને શેલ છે એટલે કયો કાળ હોઈ શકે, ફ્યુચર, તો અહીંયા આગળ લખી નાખો પરફેક્ટ ફ્યુચર. તો હવે હું તમને હોમવર્કમાં કંઈક આપવા જઈ રહ્યો છું, તો આપણે આ જગ્યાની અંદર માલિકી લઈ લઈએ અને હોમવર્ક લઈ આવીએ. હોમવર્કની અંદર તમારે શું કરવાનું છે, ડિયર સ્ટુડન્ટ તમારે 9 ક્વેશ્ચન નંબર 9 થી ક્વેશ્ચન નંબર 12 સુધી ગ્રામરની નોટમાં લખી કમ્પ્લીટ કરો. આ શબ્દ અહીં આવે છે કમ્પ્લીટ કરો ઓકે. આ છે આપણું હોમવર્ક ઓકે. ડન, ખબર પડી ગઈ કે ભાઈ કઈ રીતે આપણે કોઈ પણ કાળ કઈ રીતે બને, કઈ રીતે લખાય ઓકે, ખ્યાલ આવી ગયો છે ડન ઓકે. તો આપણે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે મળીશું આપણી જે જૂની પુરાણી એટલે કે જૂના જે આપણા લેક્ચર હતા ને જેમાં આપણે ટેક્સ્ટ બુક ભણતા હતા ઓકે. તો નેક્સ્ટ લેક્ચરની અંદર તમારે તમારી સ્વાપોથી રેડી રાખવાની છે. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક સ્વાપોથી સાથે આપણે મળીશું ઓકે. તો સ્વાપોથી રેડી કરી દેજો બે ચેપ્ટર સુધી, કારણ કે નેક્સ્ટ લેક્ચરથી હું થર્ડ ચેપ્ટરથી સ્વાપોથી લખાવવાની સ્ટાર્ટ કરીશ ઓકે. સો ટેક કેર ઓફ યોર સેલ્ફ, થેન્ક યુ એન્ડ બાય બાય.